नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज नी विशेष रजूआत अतिथि विशेष साथे हूँ जय पटेल, आपनु स्वागत करू छू। आज बात करीशुं केंद्रीय मंत्री देवसिंह चौहाणनी। जी हाँ, आणंद में योजायेला मंतव्य न्यूज ना खास कार्यक्रम में केंद्रीय राज्य संचार मंत्री देवसिंह चौहाणे हाजरी आपी हती। आ दरमियान केंद्रीय मंत्री पदना शपथ लीधा बाद तेमणे सौथी पहेलीवार मंतव्य न्यूज ने इंटरव्यू आप्यो हतो। देश में दूरसंचार सेवानो व्याप गामडाओ सुधी केवी रीते पहोंचशे, पोस्ट ऑफिस में केवी सेवा वधशे अने शुं हशे तेओनी आगळनी नवी रणनीति, अने तेनाथी एक खास रोचक बात एटले के देवसिंह चौहाण केवी रीते बन्या केंद्रीय मंत्री, आ तमाम सवालों पर तेमणे मंतव्य न्यूज साथे दिल खोलीने वात करी हती। मंतव्य न्यूज परिवार में आप सबनु स्वागत। दिवसभाई, सौथी पहेलो सवाल જ્યારે આપણે પહેલી વાર મળી રહ્યા છીએ ત્યારે સંચાર મંત્રી આપ બન્યા છો, હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાંથી કદાચ આપ પહેલા વહેલા પદાધિકારી હશો કે સંચાર મંત્રીનો હોદ્દો આપ લઈને બિરાજમાન થયા છો। સૌથી પહેલો સવાલ, સંચાર મંત્રી બનવાથી ગુજરાતને શું ફાયદો થશે? સૌપ્રથમ તો આપે અમારું સન્માન, હું એવું અપેક્ષા રાખું કે કોઈક દિવસ અમારા કોઈ કામનું સન્માન થાય। કામનું સન્માનની ઘડી હતી, આપણે કોરોના વોરિયર્સનું સન્માન કર્યું ને, સાચા અર્થમાં એમના કાર્યનું સન્માન થયું। એવી રીતે સંચાર વિભાગના મંત્રી તરીકે પણ અમારા કોઈ કામની કદર થાય એવી અપેક્ષા આજના કાર્યક્રમ ના, એ તો રાખશું જ, પરંતુ કહું આપે ચાર્જ લીધો, મને ખ્યાલ છે કે આપ તો જે ગુજરાતનું ભ્રમણ કરતા હતા એમ હવે દેશનું ભ્રમણ કરવા મળ્યા છો। કોઈ બીજા સંચાર મંત્રી બીજી જગ્યાએ નહોતા પહોંચ્યા, ત્યાં દેવસિંહભાઈ પહોંચી ગયા છે, ખૂબ જ મોટી વાત છે મિત્રો। જોરદાર તાળીઓ આપણે કરી સ્વાગત કરવું જોઈએ કે સંચાર મંત્રીનો કાટાળો તાજ પહેર્યા પછી દેવસિંહભાઈ જે બીજા સંચાર મંત્રીઓ નહોતા ગયા ત્યાં પહોંચી ગયા છે, એટલે મારા મનમાં એવું છે કે આપણા ગુજરાત માટે સંચાર મંત્રી તરીકે તમારો રોડમેપ શું? એક્ઝેક્ટલી, સૌપ્રથમ તો આ વિભાગ એ છે કે જે કનેક્ટિવિટી સાથે જોડાયો છે, ટેકનોલોજી સાથે જોડાયો છે। આપણે જાણીએ છીએ કે વિશ્વ આખું આંગળીના ટેરવે આવી ગયું છે, એવા સમયે ઇન્ટરનેટની એટલી બધી શક્તિ છે, એટલું બધું રિવોલ્યુશન લાવી શકે છે આ ટેકનોલોજી કે દૂર છેવાડાના ગામડા, દેશમાં 2.5 લાખ ગ્રામ પંચાયત છે, 6 લાખથી વધારે ગામડા છે, પરંતુ આ છેવાડાના લાસ્ટ માઇલ સુધી જો કનેક્ટિવિટી પહોંચે તો એના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવી શકે છે, અને એ પરિવર્તન લાવવા માટેની જે કામગીરી કરવાની એ આ વિભાગની જવાબદારી છે। સંચારમાં પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન બે વિભાગ આવે છે, પરંતુ એકવાર કોઈ છેવાડાના માણસના હાથમાં કનેક્ટિવિટી એટલે ફોન હોય ને ફોન દ્વારા એ પોતે સરકારે નક્કી કરેલી તમામ ગરીબ કલ્યાણની યોજના પણ જો છેવાડે પહોંચવી હશે તો કનેક્ટિવિટી જોઈશે, એ યોજના ટ્રાન્સપરન્સી આપવી હશે। જો જ્યાં જ્યાં ટેકનોલોજી આવી છે ત્યારે ટ્રાન્સપરન્સી આવી છે, એટલે જ્યાં ટેકનોલોજી પહોંચશે ત્યાં સુશાસન પહોંચશે, જ્યાં ટેકનોલોજી પહોંચશે ત્યાં સામાજિક સેવાઓ પહોંચશે। દૂર દરાજ લક્ષદ્વીપ જેવા નાના ટાપુઓમાં પણ જો સામાજિક સેવાઓ પહોંચાડવી હશે તો કનેક્ટિવિટી જોઈશે। હાલના તબક્કે જે રીતે આપણી લાઇફસ્ટાઇલ બદલાઈ છે, આ કોરોના મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમ કરીએ છીએ, ઓનલાઈન એજ્યુકેશન થાય છે, ત્યારે એજ્યુકેશન આપવું હશે તો પણ ટેકનોલોજી જોઈશે, મેડિકલ સેવાઓ આપવી હશે, જે પ્રકારે આપણે હેલ્થની સગવડો આપવી હશે તો પણ ટેકનોલોજી। ગુજરાતને શું ફાયદો? આ ગુજરાત અમારા ગામડાની જ વાત છે, હું હવે દેશનો પ્રધાન થયો તો દેશની વાત કરું તો અમને તો આણંદને આંગળે બેઠા છો તો અમને તો એવું થાય કે ગુજરાતને શું ફાયદો? દેવસિંહ થઈ ગયા, તમે ફાયદો કરાવવાના જ છો, એમાં કોઈ સવાલ વગરની વાત છે, અને તમે ફાયદો નહીં કરો તો અમે આપની પાસેથી માંગશું, વિનંતી કરશું, અમારે ગુજરાતને તો કંઈક જોઈએ છે, કારણ કે મેં આપને કીધું નરેન્દ્રભાઈ, અમિતભાઈ, પરસોત્તમભાઈ, મનસુખભાઈ, દેવુસિંહભાઈ, આપણે ભાઈ ત્યાં આપણે સુરેન્દ્રનગરના આપણા સાંસદ દર્શનાબેન જરદોશ, આમ આખી લાઈન છે ગુજરાતની, એટલે ગુજરાત પર તો બસો તો એસે બસો જેસે બહાર આ જાય એના જેવી વાત છે, એટલે સંચાર મંત્રી તરીકે ગુજરાતને શું? એટલે ગુજરાતનું કોઈ આદિવાસી વિસ્તારનું છેવાડાનું ગામ હશે તો તેના બાળકને અત્યારે આ સ્થિતિમાં એજ્યુકેશન આપવું કેટલી મુશ્કેલી પડે, એ ગામડામાં મેડિકલ સુવિધાઓ આપવી કેટલી મુશ્કેલી પડે,
એ ગામડાઓમાં કોઈ જગ્યાએ અથવા તો ટ્રાઇબલ એરિયા સિવાય પણ એવી ટુરિઝમની આપણી પાસે સ્પોટ છે, પણ એની કોઈ માર્કેટિંગ ન થતું હોય. તો જો કનેક્ટિવિટી હશે તો ત્યાંનું કોઈ સ્પોટનું ઓનલાઈન કે વેબસાઇટ ઉપર જ્યારે માર્કેટિંગ થતું હશે તો ટુરિઝમ પહોંચશે. આપણે સમજીએ છીએ કે વિશ્વમાં સૌથી વધારે ઇન્કમ આપતો કોઈ વ્યવસાય હોય તો ટુરિઝમ છે, પણ ટુરિઝમને પણ જો આપણે ડેવલપ કરવું હશે તો ટેકનોલોજી જશે, તો ગુજરાતના ગામડાઓમાં પણ આનો લાભ મળે. મારો પ્રયત્ન પણ એ રહેશે. હવે આપણને એક વિશેષ વાત કરું તો આપણી અત્યારે જે પ્રકારે કનેક્ટિવિટી પહોંચાડવા માટે પ્રાઇવેટ પ્લેયર છે એની સામે એક આપણું BSNL કે આપણું BBNL પ્રયત્ન કરે છે, એ સર્વિસ આપે છે. પ્રાઇવેટ પ્લેયર્સ રેવન્યુ શોધે છે, એટલે જ્યાં રેવન્યુ મળે ત્યાં પ્રાઇવેટ પ્લેયર જાય, પરંતુ જો સર્વિસ આપવાની વાત હોય તો ત્યાં પ્રાઇવેટ પ્લેયર્સ ના જાય, ત્યાં આપણું તંત્ર કામ કરે. દેશમાં નોર્થ ઇસ્ટના રાજ્યો હશે કે આપણા લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર જેવા કોઈ સ્ટેટ હશે કે પાકિસ્તાન કે લેહ લદ્દાખ ઉપર કનેક્ટિવિટી આપવાની હશે, તો કરોડ્સ ઓફ રૂપીસ ખર્ચીને BSNL કે આપણું ટેલિકોમ વિભાગ એનું ખર્ચ કરશે. ત્યાં કોઈ પ્રાઇવેટ પ્લેયર ના જાય, કારણ કે કોઈ કનેક્ટિવિટી ના હોય. દાખલા તરીકે લક્ષદ્વીપમાં 32 ટાપુ છે, કુલ જનસંખ્યા 64,000 છે. હવે ત્યાં કોઈ પ્રાઇવેટ પ્લેયર જઈને શું કામ ખર્ચ કરે? કોચીથી 440 કિલોમીટર અંડરગ્રાઉન્ડ સબમરીન કેબલ લે કરવાનો હોય, એનું આટલું મોટું ખર્ચ એ ના કરે. 1,000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવાનો હોય તો એ ખર્ચ ભારત સરકાર કરે. કેમ? ભારત સરકાર માટે સ્ટ્રેટેજિકલી આપણા માટે એ એરિયામાં સિગ્નલ પહોંચાડવું જરૂરી છે, કારણ કે જેટલો 440 કિલોમીટર લક્ષદ્વીપ છે એટલી જ ડાબી બાજુ સોમાલિયા છે. એટલે સિક્યુરિટી પોઈન્ટ વિશે નેવી ત્યાં 70 વર્ષથી સેવા આપતી હોય તો એને મદદ કરવાનું કામ આપણું છે. આ તો એકદમ નવો ટોપિક આપેલા. દેવુભાઈ, તમારા માટે સૌથી મોટો ચેલેન્જ એ હશે કે જે ટેલિકોમ BSNL ના જે બધા આપણા અલગ અલગ નિગમો છે એને ખોટના ખાડામાંથી બહાર લાવવા માટે આપનો શું પ્રયત્ન? એક્ઝેક્ટલી, જે ચેલેન્જીસ છે અને જે કોમ્પ્લેક્સ જેને કહેવાય ને એક પ્રકારનો આ વિભાગ, ચેલેન્જીસ એ પણ છે કે જે પ્રકારે ભૂતકાળના શાસકોએ, મને પોલિટિકલી વાત નથી કરવી, પરંતુ એના કારણે જે BSNL અને આ સ્થિતિ થઈ છે. BSNL, MTNL. MTNL એટલે એ માત્ર દિલ્હી અને મુંબઈ માટે છે, એટલે હું એનો ઉલ્લેખ ઓછો કરું છું, પણ આખા દેશની વાત કરીએ તો BSNL ભારતીય સંચાર નિગમ, અને ટોટલ 6 PSU છે. BSNL, MTNL, અમે એક સ્પેશિયલ પર્પઝ વેહિકલ તરીકે BBNL કે જે નીચે CSC સુધી કનેક્ટિવિટી આપે, ITI, CDOT જે રિસર્ચનું કામ કરે છે, અને TCL કે ભારત સિવાયના 70 દેશોમાં એ કામ કરે છે. અંડર ડેવલપ કન્ટ્રીને પણ આપણે આ કામમાં મદદ કરીએ છીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી તાજેતરમાં જે નિર્ણયો કર્યા છે આપણે, એવા સમયે એક તરફ આપણી પાસે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણે આ યુનિટને ઇમ્પોર્ટ આયાત બંધ પણ કરવી છે અને એટલો સક્ષમ પણ બનાવવો છે, અને સાથે સાથે ભૂતકાળના જે પરિસ્થિતિ છે એમાંથી આને બહાર પણ લાવવાની. દેવુભાઈ, તમે કહી શકશો કે કેટલી ખોટ હતી અને કેટલા ખોટના ખાડામાંથી બહાર કાઢવા માટે તમારો એક્શન પ્લાન શું? જો જે પ્રકારે બોજો હતો આપણી પાસે, અમે ગુજરાત મોડેલથી 16,500 કરોડનું VRS મોડેલ આપ્યું, અને VRS મોડેલના કારણે જે 80,000 ટોટલ સ્ટાફ હતો, હું આ બધું ઓનલાઈન બોલું છું, એમાંથી આજે અમે સ્ટાફ ઘટાડ્યો, કારણ કે એનો બધાને કાઢી મૂકવાનો ધંધો શરૂ કર્યો. કાઢો નહીં, એ લોકો VRS લીધી. ગુજરાત મોડેલે, ગુજરાત સ્ટેટ મોડેલ એક સફળ VRS, ગુજરાત મોડેલ તો બધાને સાચવવાનું છે. ના, ગુજરાત મોડેલે જે VRS આપી એ જ મોડેલથી અમે દેશના લોકોને VRS આપ્યું, અને લોકો સુખી છે અને લોકો સ્વેચ્છાએ, નહીં તો એક પણ આંદોલનની ઘટના નથી થઈ. એનો અર્થ એ થયો, એક પણ જગ્યાએ વિવિધ એસોસિએશનોએ પણ ક્યાંય એની સામે કોઈ નારાજગી નથી બતાવી. એનો અર્થ એ થયો કે ગુજરાતનું VRS મોડેલ સફળ છે, દેશ માટે BSNL કર્યું એ પણ એની સફળતા છે. એટલે મારો સવાલ એ છે કે જે ખોટનો ખાડો છે દેવજીભાઈ, એને આપણે બહાર કાઢવા માટે કોઈ તમારો જો જેના શરૂઆતનો સમય છે, એનો O&M, એનો જે એક્સપેન્ડિચર ખર્ચ ઘટાડવાની દિશામાં પગલાં લઈએ છીએ, સાથે સાથે સ્વનિર્ભર બને, જે આ ઇમ્પોર્ટનો ખર્ચ છે, વર્ષે 30,000 કરોડ રૂપિયાને આપણે ત્યાં ઇમ્પોર્ટ થાય છે, એ ઇમ્પોર્ટ ઘટે ને અહીંના સ્થાનિક આપણા લોકોને, એન્ટરપ્રેન્યોરને એ મદદ મળે, રોજગારી મળે, એ દિશાના પ્રયત્નો થઈ રહ્યા છે. અચ્છા, બેરોજગારી દૂર કરવા માટે સંચાર મંત્રાલય શું એવા એક્શન લે જેનાથી આપ એમ કીધું કે ભાઈ સ્વનિર્ભર લોકો આગળ આવે,
ગુજરાતના લોકોને એનાથી શું ફાયદો થાય? એક્ઝેક્ટલી બે વસ્તુ છે, એક તો ઇક્વિપમેન્ટ પ્રોડક્શનમાં એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય, સાથે સાથે જે સેવા આપવાની વાત છે એટ ધ એન્ડ, જે સીએસસી સેન્ટર છે એ સીએસસી સેન્ટર કોઈ નવા યુવાનોને તક મળશે રોજગારી કરવાની, એ પોતે તો રોજગારી મેળવે છે પણ એની સાથે 10-15નો સ્ટાફ હશે કે જે આ કોમન સર્વિસ સેન્ટર ચલાવશે અને કનેક્ટિવિટી આપશે, અને કનેક્ટિવિટી આપશે તો એની સાથે આજકાલ ઓનલાઈન બધા વ્યવસાય થાય છે, એમેઝોન બધે જ પહોંચ્યા છે, આજકાલ વિદેશની બધી સર્વિસ જો પોસ્ટ દ્વારા અને આના દ્વારા થતી હશે તો નીચે સૌને રોજગારી મળવાની છે. અચ્છા, આપણે ત્યાં પહેલા એક પિક્ચર આવ્યું હતું રાજેશ ખન્નાનું, એક બહુ સરસ ગીત હતું, ડાકિયા ડાક લાયા, ડાકિયા ડાક લાયા, એટલે હું માનું છું ડાકિયા ડાક લાયા પણ આપના ડિપાર્ટમેન્ટની નીચે જ આવે છે પોસ્ટ. જી, પોસ્ટને તો લોકો ભૂલી જ ગયા છે, પોસ્ટ તરફ આપનું ધ્યાન કઈ રીતનું છે અને એના માટે આપનો શું પ્લાન છે? જો બદલાતા સમય સાથે પોસ્ટે પણ પોતાનું કલેવર બદલ્યું છે. એક સમય હતો કે બસ સ્ટેન્ડમાં એની પોસ્ટ વેચાતી, રાખડી રાખડી પણ પોસ્ટમાં આવતી. હવે આપણે પોસ્ટના આ એક ટ્રસ્ટવર્ધી વિભાગ હોય આજે પણ દુનિયામાં તો એ પોસ્ટ છે, અને આપણે એના કારણે ગામડા ગામમાં જે ગ્રામીણ ડાક સેવાઓ છે ત્યાં બેંકની સર્વિસ, કોર બેંકની સેવાઓ ચાલુ કરી, જે બેંકો પોતાને ત્યાં મોટી બેંકો હોય અથવા અન્ય બેંકો હોય જ્યાં એને ધંધો ન મળતો હોય, કારણ કે એ બેંક છે, એ તો સેવા આપવા માટે છે નહીં, એનો એક બિઝનેસ છે, તો ગામડાઓમાં બેંકની સેવા કોણ આપશે? તો બેંકની સેવા ડોર સ્ટેપ ઉપર ઘર આંગણે જઈને, આ કોરોનાના કાળમાં પોસ્ટે માત્ર મની ઓર્ડરની નાણાં ચૂકવવાનું કામ નથી કર્યું, કેટલી જગ્યાએ ગંગાજળ પહોંચાડ્યું છે, મેંગોસ કેરી પણ પહોંચાડી છે, પોસ્ટ વિભાગે પહોંચાડી છે, તો ડોર સ્ટેપ ઉપર સેવા આપવાનું સૌથી શક્તિશાળી. બાપુ દેવજી, એવું નથી કે લોકો સુધી આ વાત નથી પહોંચાડી શકતા આપણે, કારણ કે ઘણા બધા લોકોને પોસ્ટ આ કામ કરે છે એ ખ્યાલ પણ નથી. દેવસિંહભાઈ, તો તમને એવું નથી લાગતું કે આ વાત આપણે ગામડે ગામડે પહોંચાડવી જોઈએ? કારણ કે આપણે ગુજરાતમાં તો હજારો ગામડા છે, હજુ લોકોના મનમાં એટલી જ કલ્પના છે કે પોસ્ટ ખાલી મની ઓર્ડર આપવાનું કામ કરે છે અને પોસ્ટ ટપાલ વ્યવહારનું કામ કરે છે. આજના અમારા મંતવ્યના માધ્યમથી અમે કહી શકીએ કે પોસ્ટ ઓફિસ ગામડાની બેંકની જેમ કામ કરશે. પોસ્ટ ઓફિસ ગામડાની બેંકની જેમ કામ કરશે અને પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કર્યું છે. કદાચ અમારા સાંસદ મિત્રોને ખબર હશે કે દુનિયા ભારતમાં આપણે પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ કેન્દ્ર સેવા કરવી, એના કારણે જે માનો કે ગામડાના લોકોને શહેર સુધી લાંબુ ન થવું પડે, આણંદ અને ખેડાને અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં જવું પડતું, તમે કલ્પના કરો એનો આખો દિવસ બગડે, એને એનું પોતાને કદાચ એનો ક્યારે ટર્ન આવે, ટ્રાફિક, પૈસા, નાણાં બધું કેટલું બધું ભય, આ બધું જ એને ઘર આંગણે પોતાને ત્યાં પાસપોર્ટ ઓફિસમાં ઘર આંગણે મળે, ઓનલાઈન મળે. એટલે એમાં કઈ આપ એવો આંકડો આપી શકો કે ગુજરાત કે દેશના આટલા ગામડાઓમાં પોસ્ટ ઓફિસ બેંકની માફક કામ કરતી શરૂ થઈ ગઈ છે, ગામડાના લોકોને શહેર સુધી દોડવાની જરૂર નથી? એક આંકડો આપી શકું, 10,000થી વધારે પોસ્ટ બેંકમાં અમે પોસ્ટલ બેંક એટલે કોર બેંકની સેવાઓ શરૂ કરી છે. એટલે કોઈ માણસને 5-10-15 હજારની લોન જોતી હોય ગામડાના માણસને તો પોસ્ટ ઓફિસમાં મળે કે ખાલી મની ઓર્ડરથી? પોસ્ટ બેંકમાં જે સેવાઓ મળે છે એ તમામ સેવાઓ પોસ્ટ આપવાની શરૂઆત કરી છે, ઉપરાંત પાસપોર્ટ ઓફિસની સેવા શરૂ કરી છે, ઉપરાંત મેં કહ્યું કે નાનું મોટું મટીરિયલ પહોંચાડવાનું કે જે આજકાલ બધી એમેઝોન ને આ બધી કંપનીઓ કરે છે એ પોસ્ટના માધ્યમથી અમે શરૂ કર્યું. ટૂંકમાં ટપાલોનો જે આખો જે પોસ્ટનો જે આખો ગ્રાફ નીચે જાય છે તો પોસ્ટને આપણે કેમ ઉપર લાવવા? તો એક તો આપણે બેંકની સગવડતા આપી રહ્યા છીએ ગામડાના લોકોને, અને એવી જ રીતે આપણે પાસપોર્ટ પણ ત્યાં લોકોને મળે એ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છીએ, અને 10,000 ગામડાઓને, વધારેને વધારે ગામડાઓને આપણે આવરી લેવા માટેની કોશિશ કરીએ છીએ. કારણ કે આ દેશના શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના મનમાં એક કલ્પના છે કે આટલું ટ્રસ્ટવર્ધી નેટવર્ક હોય, જનજન સુધી હોય, ઘર આંગણા સુધીનું નેટવર્ક હોય તો એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, અને એ મહત્તમ ઉપયોગ ત્યારે થઈ શકે કે એને ટેકનોલોજી પણ મળે. તો ટેકનોલોજી આપવાનું કામ અને આ સેવા આપવાનું કામ અમારો વિભાગ કરી રહ્યો છે. દેવસિંહભાઈ, આ તો વાત થઈ પોસ્ટની ને બીએસએનએલની ને સંચારની, પણ અહીંયા બધા બેઠા છે, હું છું, સુરેશભાઈ, જિગ્નેશભાઈ, બધા લોકોના મનમાં એક સવાલ છે જેનો જવાબ તમારે ખૂબ સાચો આપવાનો છે. તમે જનરલી જવાબ સાચા જ આપો છો, પણ અમને બધાય મનમાં એવું થયું કે જે હમણાં કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થયું, સ્ટોરી એવી ચાલી કે ગુજરાતમાંથી કોઈ નહીં, ગુજરાતમાંથી કોઈ નહીં, ગુજરાતમાંથી કોઈ નહીં. મોદી સાહેબ તો દરેક વખતે સરપ્રાઈઝ આપે છે, અનપ્રેડિક્ટેબલ વલણથી સાહેબ ચાલે છે,
એટલે અમારી તો મીડિયા મેનોની તો બહુ પરીક્ષા થાય, સ્ટોરીઓ ચલાવ્યા કરી, સ્ટોરીઓ ચલાવ્યા કરી, એ કરે 26 સાંસદના નામ ચલાવ્યા, પણ છેલ્લે તમે કોલર ઊંચો રાખીને કહી શકી કે બે આવે તો અમે તો હાચા પડ્યા, અમે હાચા પડ્યા, પણ તમે અચાનક ફોટોગ્રાફમાં અમને જોવા મળ્યા, આ કેવી રીતે બન્યું અને શું તમને કલ્પના હતી કે તમે માનનીય મંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છો? કારણ કે હું માનું છું આણંદ ખેડા અને તમારા મતવિસ્તાર દરેક લોકોના મનમાં સવાલ હશે, બધા લોકો તમને મળી નહીં શકે હોય. નરેન્દ્રભાઈએ તમને જે સરપ્રાઈઝ આપી, જે આણંદના અને ખેડાના ગૌરવને ત્યાં દિલ્હી લઈ ગયા, કેવી રીતે બન્યું? એની જો ઘટનાક્રમ લોકોને કહ્યું તો ખૂબ મજા આવશે. પહેલી વાત, સાચો જવાબ તો એ છે કે તમે જાહેર કરેલા 26 માંથી એક હું છું. સાહેબે બહુ સાચી વાત કરી. નરેન્દ્રભાઈની જે સક્સેસ છે, સેલ્યુટ છે. પહેલા અમે તો, હું તો 36 વર્ષથી જર્નલિઝમમાં છું, ઘણા બધા વડાપ્રધાન, ઘણા બધા મુખ્યમંત્રી જોયા, પત્રકારોને પણ પરસેવો પડાવે છે સાહેબ. તો અમે લોકોએ તો આગલે દિવસથી એવા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ કર્યા કે ગુજરાતના તો બે સાહેબ છે ને, તો ગુજરાતમાંથી કોઈ નહીં, ગુજરાતમાંથી કોઈ નહીં. પછી કોકે કીધું દેવુસિંહભાઈ પહોંચ્યા છે, મહેન્દ્ર મુંજપરા પહોંચ્યા છે. પછી અમારા માટેથી તકલીફ કેવી, બધાના મોબાઈલ સ્વિચ ઓફ, પૂછવું કોને? મિતેશભાઈને ફોન કરીએ, મેં કદાચ સાંભળ્યું છે, કન્ફર્મ નથી. પછી જયેન્દ્રસિંહ બાપુને ફોન કરીએ, અરે યાર તમારી ચેનલમાં તો હું જોઉં છું, અમને ખબર નથી. એવા મુશ્કેલીમાં મુકાણા, એટલા મુશ્કેલીમાં મુકાણા. એટલે સવાલ એ છે કે એ જો આપનો ઘટનાક્રમ અમને કયો તો આણંદ અને ખેડાના લોકોને ખૂબ મજા આવશે. જી, પહેલી વાત તો એ છે કે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવું અમારા માટે ગૌરવની વાત છે. આ પદ એ પ્રતિષ્ઠા નથી, પણ અમારા માટે જવાબદારી છે. તો કાર્યકર્તા તરીકે પણ અમે જવાબદારી નિભાવતા પ્રયત્ન કરવાવાળા કાર્યકર્તા છે. હવે એક્ચ્યુઅલ ઘટના કહું તો, જ્યારે 5 તારીખે સાંજે હું ઘરે હતો, ગામડેથી પ્રવાસ કરીને આવ્યો, અને 5 જુલાઈ મને સાંજે એક ફોન આવ્યો કે તમે ક્યાં છો? મેં કીધું હું મારા મતવિસ્તારમાં છું. તો દિલ્હી ક્યારે આવવાના છો? મેં કીધું 13-14 તારીખે હું આવવાનો છું, મારી ડિફેન્સ કમિટીના મેમ્બર હોવાના નાતે મિટિંગ છે. તો એમણે કહ્યું કે એવું નહીં, તમે કાલ સાંજ સુધી પહોંચો. મેં કીધું કે હું તો આમ તો આવવાનો જ છું. તો કે નહીં, 10-15 સાંસદ સભ્યોને બોલાવ્યા છે, એટલે મને એમ કે કોઈ વિશેષ જવાબદારીના ભાગરૂપે બોલાવતા હશે. આ જે ઘટનાક્રમ જે ચર્ચામાં હશે એ તો મને ખબર નહીં. હું સુઈ ગયો. જો મને એ વખતે કહ્યું હોત ને મંત્રી તરીકે બોલાવવાનું, તો કદાચ સુઈ પણ ના શક્યો હોત. આખી રાત હું જાગ્રો થયો. એક માનવ સહજ હોય ને, માનવ સહજ. છતાં કયું મંત્રી મળશે, મંત્રી પદ આવશે નહીં આવે, જાત જાતના સવાલો છે. મેં તો, પણ આપ સુઈ ગયા એટલે મીઠી ઊંઘ માણી લીધી. બીજા દિવસે સવારે ટીવી ઓન કર્યું અને ત્યાં ન્યૂઝ ચાલતા કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું. પછી મને એમ થયું, કે કદાચ મને એટલા માટે તો નહીં બોલાવ્યો હોય. વાહ! એટલે મેં ઘરમાં કોને કહેવું, દીકરાને કહેવું, વાઈફને કહેવું? એટલે મેં વાઈફને પૂછ્યું કે દીકરો ક્યાં ગયો છે? તો એના હેર કટ કરાવવા માટે સલૂનમાં ગયો હતો. એટલે મેં 10 વાગ્યા પછી એને પૂછ્યું ક્યાં છું. વાળ કપાવવાનું બંધ કરીને ભાગ એમ ના? મેં એવું કહ્યું કે તું ક્યાં છું? તો કે વાળ કપાવવા મેં તો બેસી ગયો છું. તો કે ના, વાળ વોશ કરાયા છે અને મને બેસાડ્યો છે વેઇટમાં. મેં તું ઘરે આવી જા, પછી તું જા. એટલે ઘરે બોલાવ્યો, ઘરે બોલાવીને બાજુમાં બેસાડીને કીધું કદાચ આવું કઈ હોય તો તું જોજે, ઘરમાં રહેજે. ત્યાંથી ત્યાં પહોંચ્યા પછી બહાર નહીં નીકળવા દે. તો એટલે પછી સાંજે મને સૂચના હતી, એ રીતે હું પહોંચ્યો. સાંજે પહોંચ્યા પછી પણ એકવાર ફરી ફોન આવ્યો કે ક્યાં છો? મેં કીધું દિલ્હીમાં આવ્યો છું. બીજા દિવસ સવારે 9:30 વાગે એકવાર ફોન આવ્યો, 9 વાગ્યાની આજુબાજુ કે 11:30-12 વાગ્યાની વચ્ચે પ્રધાનમંત્રીના નિવાસે પહોંચ્યો. અને પછી તમારો મોબાઈલ કેમ બંધ હતા? એ તો ફ્લાઇટમાં હતો એટલે બંધ. ના, ફ્લાઇટમાં નહીં, વડાપ્રધાન કાર્યાલયમાં. અમે તમારને, દર્શનાબેનને, મહેન્દ્ર મુંજપરાને બધાને ફોન કર્યો, બધાને સ્વિચ ઓફ હતા, એટલે મોબાઈલ જમા થઈ ગયા હશે. નહીં, એટલે ત્યાં તો શું છે, સાહેબના નિવાસસ્થાને તમે પ્રવેશ કરો એટલે બહાર ફોન મૂકીને પછી જવું પડે. એવી જ રીતે પછી ત્યાંથી રાષ્ટ્રપતિ પાસે એ દિવસે પહોંચવાનું હતું 4:45-5, એટલે ત્યાં પણ ફોન બહાર જ હતો. એટલે માફ કરજો. તમે અંદર ગયા, તમને કીધું કે તમે મંત્રી મહોદય બનો છો? મારી સાથે ઘણા બધા હતા ને, બધાને સમજાવ્યા કે અમે 1.5-2 મહિનાના રિસેસ પછી એક નવી ટીમ નક્કી કરી છે, એમાંના તમે છો, યાદી અમે બહાર પાડીશું.
પણ તમે પકડી લીધો. પહેલો ઇન્ટરવ્યુ કોઈને આપ્યો હોય તો દીપકભાઈને આપ્યો છે, મંતવ્યને આપ્યો છે. અચ્છા દેવસિંહભાઈ, એક્સાઇટમેન્ટ કેવું? એક્સાઇટમેન્ટ કારણ કે તમે 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 તમારી વાતમાં જો તમને લઉં છું બરોબર, કે તમે જ કીધું કે તમે બહારથી આવ્યા, તમને ખબર નહોતી, તમને દિલ્હીથી ફોનની ઘંટડી રણકી, તમને કીધું કે તમે આવી જાઓ, પછી તમે ટીવી જોયું, તમને મંત્રીમંડળની વાતચીત ચાલતી હતી, એટલે થોડુંક ઉત્સુકતા થઈ ગઈ કંઈક આમાં તો આ ટીમમાં તો આપણે નહીં હોય ને. તમે કલ્પના કરી હતી ક્યારે તમે નરેન્દ્ર મોદીની ટીમના સભ્ય બનશો? ક્યારે કલ્પના હતી? ઓનેસ્ટલી સ્પીકિંગ તો મને પોતાને એમ લાગતું ક્યારેક કે સામાન્ય રીતે દેશમાં જે મંત્રીમંડળ તૈયાર થતા હોય છે તો એડમિનિસ્ટ્રેટિવ કેપેબિલિટી કરતાં ઘણી વાર પોલિટિકલી એને મંત્રીમંડળમાં સવામાં આવે છે. એટલે હું ઘણી વાર વિચારતો કે આમાં ક્યાંક આપણે ફિટ બેઠતા હશે તો કરશે. બે ઓપ્શન છે, આપણી આપણી કાર્યપદ્ધતિ આપણી કાર્યપદ્ધતિને જોઈને અથવા તો આપણી આવશ્યકતાને જોઈને ક્યારેક રેકોગ્નિશન કરશે. પણ હું આ રેકોગ્નિશન કરતા ખૂબ મોટી જવાબદારી સમજું છું અને મારે આ જવાબદારીમાં પારવા પાડવા માટે સૌના આશીર્વાદની જરૂર છે. કારણ કે મારો જે વિભાગ છે એ ખૂબ ચેલેન્જિંગ છે, ખૂબ કોમ્પ્લેક્સ છે અને ખૂબ અધ્યયન કરવું પડે એવું છે. એટલે અધ્યયન કરવા માટેની પણ એક પ્રકારની આપણી સ્વભાવ પણ બનાવવો જરૂરી છે. ઉસમે છેલ્લો સવાલ, ધારાસભ્યથી કેરિયર શરૂ કરી સંસદ બન્યા, હવે કેન્દ્રીય મંત્રી, રિવર્સ થશે ગાડી? ગાડી આગળ જ ચાલશે. એટલે રિવર્સ એટલે ઇન ધ સેન્સ કે રાજ્યના રાજકારણમાંથી આપ દિલ્હીના રાજકારણમાં ગયા, દેવસિંહભાઈ પાછા રાજ્યના રાજકારણમાં આવવા માંગે છે, ઈચ્છા ખરી? કે પછી ભાજપની જે પેટર્ન છે એ પ્રમાણે કે જે જવાબદારી સોંપશે એ નિભાવશું? અમારે ત્યાં કાર્યકર્તા હોવ એ ખૂબ મોટી સન્માનની વાત છે અને કાર્યકર્તા ક્યારે પૂર્વ નથી થતો. એટલે ના ના, સવાલ એ છે, સમજી ગયો હું તમે જે કહો છો કે રાજ્યમાં આવવાના કે કેમ, ભારતમાં હોય કે રાજ્યમાં હોય કાર્યકર્તા. કારણ કે જનરલી દરેક લોકોને પોતાના રાજ્યમાં સર્વોચ્ચ પદ મળે એની ઈચ્છા હોય જ છે. દિલ્હીમાં બેઠેલા કેટલાય આપણા ગુજરાતના લોકોને એવું થતું હશે કેમ પાછું ગુજરાત ન જાય એમ. તમને તમારા મનમાં એવું ખરું કે માતર, હું ન ભૂલતું માતર ને, માતર પછી આપનું સંસદ સભ્ય અને હવે આપ મંત્રી બન્યા છો, ક્યારે એવી ઈચ્છા કરી કે ગુજરાત વિધાનસભામાં પરત આવો અને ગુજરાત વિધાનસભાનું સર્વોચ્ચ પદ તમને મળે, જેમ આ તમે અચાનક તમને મળી ગયું કેન્દ્રીય મંત્રી, એવી કોઈ ઈચ્છા કરી? બિલકુલ નહીં. મને જે મળ્યું છે મારી લાયકાત કરતાં વધારે પાર્ટીએ આપ્યું છે, પાર્ટીનો આભાર માનું છું. પાર્ટીએ મારા જેવડા એક નાનકડા કાર્યકર્તાને જેણે પોતે પોતાની જાહેર જીવનમાં જ્યારે એક સિક્યોર જોબ છોડીને શરૂઆત કરી એમએલએ બનવાના સપના સાથે, આજે બબ્બે વખત એમએલએ, બબ્બે વખત સાંસદ, ભારત સરકારમાં મંત્રી, એને હવે બીજું શું જોઈએ? આ સન્માન સાથે અંતિમ ક્ષણો વીતે એ જ અપેક્ષા છે. આણંદ અને ખેડાના લોકોને એક સંચાર મંત્રીનો છેલ્લો સંદેશ શું? આણંદ અને ખેડાના, કારણ કે આણંદ ખેડાના પનોતા પુત્ર ત્યાં દિલ્હી પહોંચ્યા છે, તો આપણે જ્યારે આણંદની જનતા સમક્ષ બેઠા છીએ, આણંદ અને ખેડા બે પડોશમાં છે, તો આણંદ અને ખેડાના લોકોને તમારો સંચાર મંત્રી તરીકેનો સંદેશ? સંદેશો એ જ કે જવાબદારી નિભાવવા માટે કોઈ વ્યક્તિ સક્ષમ હોતા નથી, સામૂહિક શક્તિથી જવાબદારી નિભાવવાતી હોય છે. આ વિભાગમાં વધુમાં વધુ મને આપના માર્ગદર્શન મળે અને આપના આશીર્વાદ મળતા રહે. તો આ હતા દેવુસિંહભાઈ કે જેમણે મંતવ્ય ન્યૂઝના તમામ સવાલનો જવાબ આપ્યો. આપણને બહુ ઇન્ટરેસ્ટિંગ કહાની પણ મળી કે મંત્રી પદની એમની સફર કેવી રહી. કારણ કે દરેકના મનમાં એક સવાલ હતો કે દેવુસિંહભાઈ મંત્રી કેવી રીતે બન્યા, અમારા મનમાં પણ સવાલ હતો. ઓફ ધ રેકોર્ડ વાત હતી પણ વાત એમણે જાહેર કરી દીધી, એના ઉપરથી જ આપણને ખબર પડે છે કે દેવુસિંહભાઈનું કેવું સરળ વ્યક્તિત્વ છે. થેન્ક યુ વેરી મચ દેવુસિંહભાઈ. થેન્ક યુ. તો આ હતી દેવુસિંહ ચૌહાણની વાત, તેમની સાથે કરેલી વાત આજે અતિથિ વિશેષમાં દેવુસિંહ ચૌહાણની સાથે. બસ આટલું જ, ફરી પાછા મળીશું અતિથિ વિશેષમાં નવા અતિથિની સાથે. ત્યાં સુધી મને એટલે કે જય પટેલને આપશો રજા. નમસ્કાર. We'll be right back.